તો બાળકો લાસ્ટ લેક્ચર માં આપણે કયો ટોપિક જોયો હતો એક જ જોયો હતો એનું નામ છે શું ચાક માત્રાનો સિદ્ધાંત હા કે ના લાસ્ટ લેક્ચર માં આપણે ચાક માત્રાનો સિદ્ધાંત જોયો હતો ને એ આપણો બધાનો પાકો થઈ ગયો છે ક્લિયર છે જો રિવિઝન બનાવે એવું પાસ ફટાફટ તો મેં તમને મોટું બધું થિયરી કીધી હતી બેટા અહીંયા તમે F1 ગણો અહીંયા તમે F2 ગણો અહીંયા સપોર્ટ ગણો અને સપોર્ટ થી આ અંતર D1 છે આ અંતર D2 છે તો આને આપણે બેટા કીધું તું ભાર આને કીધું તું ભાર ભુજા યાદ છે ને આને કીધું તું આપણે પ્રયાસ અને આને કીધું તું આપણે પ્રયાસ ભુજા તો બેટા આપણે છેલ્લે ચાક માત્રાનો સિદ્ધાંત એવો આવ્યો તો કે ભાર ગુણ્યા ભાર ભુજા બરાબર પ્રયાસ ગુણ્યા પ્રયાસ ભુજા ભાર અને આપણે ચાક માત્રાનો સિદ્ધાંત કીધો તો હા કે ના બેટા ભાર ગુણ્યા ભાર ભુજા બરાબર પ્રયાસ ગુણ્યા પ્રયાસ ભુજા એટલે F1 D1 બરાબર F2 D2 F1 D1 બરાબર F2 D2 F1 D1 બરાબર F2 D2 અચ્છા પછી આપણે મિકેનિકલ એડવાન્ટેજ યાંત્રિક ફાયદો જો તો કે એ થાય ભાર અપોન પ્રયાસ બરાબર પ્રયાસ ભુજા તેમાં ભાર ભુજા તમે પૂછો સર આ ક્યાંથી આવ્યું કે અહીંયાથી આવ્યું આ સૂત્ર છે ભારના છેદમાં પ્રયાસ બરાબર પ્રયાસ ભુજાના છેદમાં ભાર ભુજા એટલે F1 upon F2 બરાબર D2 upon D1 D2 મોટું કા વેલ્યુ મોટી થશે એટલે ઓછા પ્રયાસે પણ તમે મોટું કામ કરી શકો છો બેટા ક્લિયર છે યાદ આવ્યું યાદ આવ્યું કે નહીં બોલો મેસેજ કરો હા કે ના યાદ આવ્યો યસ બધાને યાદ આવ્યું અને કહેવાય આપણે ચાક માત્રાનો સિદ્ધાંત બરો સિદ્ધાંત કહેવાય બેટા ચાક માત્રાનો સિદ્ધાંત હવે આપણે આજે શું જોવાના છે કે જ્યારે ઘણી ચાક માત્રા મોમેન્ટ ઓફ ઇનર્શિયા જડત્વની ચાક માત્રા જેને ઇંગ્લિશમાં શું કહીશું બેટા આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ચલ ઠીક હવે જડત્વ તમને ખબર છે જડત્વની વાત આપણને ખબર છે બેટા જડત્વ એટલે શું કે કે ફેરફારનો વિરોધ શોર્ટમાં આપણે યાદ રાખીએ ચેપ્ટર નંબર 5 માં આપણે જોયું જડત્વનો અર્થ શું તો કે ભાઈ ફેરફારનો વિરોધ તો ફેરફારનો વિરોધનો અર્થ શું કે માની લો એક એક્ઝામ્પલ આપું તમને એક એક્ઝામ્પલ આ એમ જડત્વનો એક પદાર્થ છે આને તમારે અહીંથી બી જેટલું સ્થાનાંતર કરાવવું છે તો તમારે બાહ્યબળ લગાડવું પડશે કે એમ એમ થઈ જશે હા બાહ્યબળ લગાવવું પડે ગાડી ચલાવો છો ત્યારે બેટા શું થાય છે કે તમે ધીરે ધીરે તમારો વેગ વધારો છો પછી તમારો વેગ એક મૂલ્ય સુધી પહોંચી જાય માની લો 50 કિલોમીટર પર કલાક હવે તમારે 50 ને અચળ રાખવું હોય તો તમારે એક્સિલરેટર પકડી રાખવું પડે છામલા છોડ દેવો ના પડે પકડી રાખવું પડે કેમ કે જો તમે છોડ દો તો ઘર્ષણના કારણે એનો વેગ ઘટી જશે અચળ વેગ રાખવો હોય તો તમારે સતત બાહ્ય બળ લગાડવું પડે હા કે ના અને જો ઘર્ષણ ન હોય માની લો ઘર્ષણ ન હોય તો પણ તમારે આને ગતિ કરાવવું હોય તો બાહ્ય બળ તો લગાવવું જ પડે એટલે એનું જે દળ છે એ
ફેરફાર નો શું કરે છે વિરોધ એટલે આ કિસ્સામાં જડત્વ શું થયું બેટા દળ યાદ છે આ કઈ ગતિ હતી બેટા સ્થાનાંતરિત ગતિ અથવા રેખીય ગતિ તમે કહી શકો હા તેમાં જડત્વ શું છે તો કે જડત્વ એટલે દળ કોની વાત કરી રહ્યા છે આપણે જડત્વ સ્થાનાંતરિત ગતિમાં જડત્વ એટલે દળ બોલો ક્લિયર છે આ કે નામ મેસેજ કરો ફાસ્ટ મેસેજ કરો ફાસ્ટ જલ્દી હા કે ના ક્લિયર દેખાય છે બેટા મેસેજ કરો યસ ક્લિયરિટી છે યસ યસ ખબર છે અચ્છા હવે ચેપ્ટર નંબર 7 માં આપણે કઈ ગતિ જોઈએ બેટા ચાર હા ચાર ગતિમાં શું હોય તો જે પદાર્થમાં જે પદાર્થ હોય એ અહીંયા તમારે બીજી એકથી ગતિ કરાવવો છે અહીંયા જે ગતિ થતી હશે એ ઓમેગાથી થતી હશે એક ગરગડી વિચારી લો શું વિચારી લો બેટા એક ગરગડી ગરગડી તમે વિચારી લો તો ગરગડી શું કરશે ગરગડી શું કરશે બોલો કશું નહીં તમારે એને ફેરવવા માટે બળ લગાડવું પડે હા કે ના યસ ઓર નો તમારે એને ફેરવવા માટે બળ લગાડવું પડે કે એમને ફરી જાય વિચારો ગરગડી એમને ફરે કે તમારે બળ લગાડવું પડે બળ લગાડવું પડે બેટા યસ તમારે બળ લગાડવું પડે તો કેમ તો કે અહીંયા જડત્વ આવે તો અહીંયા જે જડત્વ છે એને કહેવાય જડત્વની ચાર માત્રા જડત્વની ચાર માત્રા તો તમે એમ કહેશો સર આમાં નામાં ડિફરન્સ શું છે આમાં નામાં ડિફરન્સ શું છે આમાં ડિફરન્સ એવો આવશે બેટા સમજ અહીંયા રેખીય ગતિ થશે સુરેખ પથ પર ગતિ થશે જ્યાં બળ લાગશે પણ અહીંયા ટોર્ક લાગશે અહીંયા શું લાગશે બેટા ટોર્ક આ ખર્ચ અહીંયા ટોર્ક લાગશે અને ટોર્ક ના કારણે અહીંયા જડત્વ નહીં આવે અહીંયા જડત્વ તરીકે દળ નહીં આવે જડત્વ તો આવશે પણ જડત્વ તરીકે શું નહીં આવે દળ નહીં આવે શું આવશે જડત્વની ચાપ માત્ર એટલે તમારા માટે નવી રાશિ છે બેટા આનો સ્ક્રીનશોટ લો અને સ્ક્રીનશોટ લઈને આપણે આગળ વાત કરીશું હવે સ્ક્રીનશોટ લો આનો ઓકે બેટા સ્ક્રીનશોટ લઈ લીધું અત્યારે જે વાતો ચાલી રહી હતી એ રેકોર્ડિંગમાં નહીં આવે કે તમે સ્ટોપ કરી દીધું એ મોટિવેશન હતું મોટિવેશન થી બનવું જોઈએ પરંતુ વિડીયો ની ગાય થોડી જાય એટલે આપણે એને પોઝ કરી દીધું હા ચાર ગતિમાં જડત્વ એટલે શું બેટા તમને એટલું તો ખબર પડી કે ચાર ગતિમાં જડત્વ એટલે શું જડત્વની હવે આપણે સમજીએ જડત્વની ચાર પાત્રાની વાત સમજો માની લો બેટા એક પદાર્થ છે આ એક અક્ષ છે આ બીજી અક્ષ છે આ બીજી અક્ષ આ એક્સ છે તો આ વાય અને આ જેડ પહેલા પણ બતાવી જ્યારે ચાર ગતિની
રેખા પર સ્થિર થતા હોય કોઈ નિશ્ચિત સૂર્યરેખા પર સ્થિર થતા હોય એ સૂર્યરેખાને ભ્રમણાક્ષ કહેવાય અને આવી ગતિને ચાક ગતિ કહેવાય યસ ઓર નો યસ 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 હવે ગતિ ઊર્જા પરંતુ કઈ ગતિ ઊર્જા લખું ચાક ગતિ ઊર્જા કઈ ઊર્જા લખું છું ચાક ગતિ ઊર્જા ચાક ગતિ ઊર્જા તો પહેલા કણની શું લખાય હાફ m1 b1 સ્ક્વેર ચાક ગતિ ઊર્જા છે ના ના આ કઈ ગતિ ઊર્જા હું લખી રહ્યો છું ખાલી ગતિ ઊર્જા રેખીય ગતિ ઊર્જા બીજું માટે આ પ્રકૃતિ બીજું છે તો કેન માટે શું લખાય આ એમ એન વી એન સ્ક્વેર કોઈ એક સમયે આમની ગતિ ઉર્જા આવી છે તો કુલ ગતિ ઉર્જા કેટલી થાય આ પદાર્થની કુલ ગતિ ઉર્જા કેટલી થાય કે બરાબર કે વન પ્લસ કે ટુ પ્લસ અપ ટુ કેન લખાય કે ના લખાય आगे ना यस यहां हाफ एम वन बी वन स्क्वायर प्लस हाफ एम टू बी टू स्क्वायर प्लस अप टू हाफ एम एन बी एन स्क्वायर बी इतने रेखीय झड़प यहां स्पर्शक दूरी है ना यानी जो मान ले एनी बात है सर बता पता सर का चाहिए तो बेटा समेशन कर ही सको तो तुम्हें समेशन हाफ एम आई वी आई स्क्वायर यस और नो समेशन एम आई वी आई स्क्वायर आई इक्वल्स टू वन टू एन आने का तू देख परंतु समय बढ़ी गया तो वी आई बराबर आर आई ओमेगा आप इन वी बराबर वॉर याद चे वी बराबर वॉर याद चे का આપી ના એ તમે આમાં ના કહીએ મૂકી શકો આ લખાય તો કહીએ મૂકી દો કોઈ વાંધો નથી મને આમાં કોઈ વાંધો નથી બેટા આ સૂત્ર મૂકી દો એના પછી ના મૂકી દો તો v બરાબર આપણને ખબર છે આપણને શું ખબર છે v1 બરાબર r1 ઓમેગા v2 બરાબર r2 ઓમેગા અપ ટુ vn બરાબર શું લખાય rn ઓમેગા હા કે યસ ઓર નો મેસેજ કરો v બરાબર હોય v બરાબર વોર v બરાબર વોર તમે કે છો સર ઓમેગા કેમ સરખા લખે બધાના અને r કેમ લખો તો જો બધાના r અલગ છે પર ઓમેગા બધાના શું હોય સરખા આ તો મેં પહેલા ચલાવી દીધું યાદ છે માની લો આ કેન્દ્ર છે મારી કોણી આ કેન્દ્ર છે અહીંયા આ એક કણ છે અહીંયા બીજો કણ છે r1 અને આ r2 હવે અહીંયા હું 90 ડિગ્રી બદલું છું આનું એક બદલાય ને આનું બીજું બદલાય તો ખૂણો જે સમય લાગ્યો એ એકમ સમયમાં જે ખૂણો બદલાઈ રહ્યો છે બંનેનો સરખો છે એટલે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી બંને માટે કેવું હશે સરખો હા પણ આર અલગ છે એટલે બી અલગ અલગ મળશે એટલે વી1 આર1 ઓમેગા વી2 આર2 ઓમેગા થશે વી આર એ આમાં મૂકીએ તો ગતિ ઊર્જા થશે બેટા હાફ એમ1 આર1 સ્ક્વેર ઓમેગા સ્ક્વેર યસ ઓર નો લખાય કે ના લખાય પહેલા માટે m1 ની જગ્યાએ આ v1 ની જગ્યાએ r1 મળશે પ્લસ બીજા માટે હાફ m2 r2 સ્ક્વેર પ્લસ સોરી ઇન્ટુ ઓમેગા સ્ક્વેર પ્લસ ડેસ ડેસ ક્લિયર હવે આમાં તમે ઓમેગા સ્ક્વેર ને કોમન લઈ લો બેટા કોને કોમન લઈ લો ઓમેગા સ્ક્વેર તો બચશે શું हाफ ने भी कॉमन ले लो तो बचते एम वन आर वन स्क्वायर प्लस एम टू आर टू स्क्वायर प्लस अप टू एन सुधी जैसे अबे हाँ तो मैं आने लगी सब तो समेशन एम आई
ri નો સ્ક્વેર ઇન્ટુ ઓમેગા સ્ક્વેર i = 1 to n m1 r1 m2 r2 mn ri ખબર પડી ગઈ સ્ટેપ્સ ખબર પડી ગઈ છે બેટા દરેક કણની ગતિ ઊર્જા લખી કોઈ એક સમયે બળકુલ ગતિ ઊર્જા બધાનો સરવાળો પછી v ની જગ્યાએ r ઓમેગા ઓમેગા સરખા રહેશે એટલે અચળ છે એટલે બહાર કાઢી દીધું અને આ રીતના સૂત્ર માનો હવે આ સૂત્રને તમે કમ્પેર કરો આ m v સ્ક્વેર નોટ રેખીય ગતિમાં આવી ગઈ છે તો ચાર ગતિમાં આવી ગઈ છે 1 હાફ અહીંયા છે તો 1 હાફ અહીંયા છે રેખીય ગતિમાં આ જડત્વ છે તો આ શું હશે ચાર ગતિમાં જડત્વ હા કે ના યસ ઓર નો જેને જડત્વની ચાક માત્રા એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહેવાય એને સૂત્ર છે બેટા i a એને એની સંજ્ઞા છે i સૂત્ર એટલે i સંજ્ઞા છે એ i છે આને લખીશું i અહીંયા લખીશું ઓમેગા સ્ક્વેર આ થશે બેટા ચાક ગતિ ઊર્જા તો કહેશું આપણે આને ચાક ગતિ ઉર્જા જ્યાં i બરાબર શું લગાડું mi ri સ્ક્વેર નો સમેશન જેને આપણે જડત્વની ચાક માત્રા કહીએ છીએ ખબર પડી જડત્વની ચાક માત્રા કહીએ છીએ બોલો ક્લિયર જડત્વની ચાક માત્રા એટલે શું mr સ્ક્વેર સમેશન mi ri સ્ક્વેર યાદ રાખીશું બેટા યાદ રાખીશું જડત્વની ચાક માત્રા એટલે શું સમેશન mi ri સ્ક્વેર સમેશન mi ri સ્ક્વેર સમેશન mi ri સ્ક્વેર ક્લિયર યસ ઓર નો बिल्कुल स्क्रीनशॉट ले लो भाई जड़ तो की चाक मात्रा ने एकम एकम जो लिए सूत्र तो जो लिए कंप्लीट अरे तेरा ते सेना पर आधार रखे ये पण जो लिए डन बोलो बेटा डन के नहीं डन ખબર પડી ને શું આપણે કર્યું ખબર પડી બધાને આ યાદ રાખી લેવું હોય હવે યાદ રાખી લેવું સમેશન mi ri સ્ક્વેર એટલે શું બોલીશું i બનશે ને તો જો i નહીં આવડે તો i બનશે અચ્છા બીજી તમને વાત કહી દઉં આપણે જ્યારે મોટિવેશન થોડી વાત કરી એટલે સારી સારી કહે એક બીજી ઘટના આપણે મમ્મી વિશે પણ વાત કરી અને મમ્મી એટલે i મરાઠીમાં એટલે આજે જો આપણી મોટિવેશન સ્ટોરી જે હતી રેકોર્ડિંગ ન થયું એનું પણ જે હતી લાઈવ ક્લાસમાં એ મમ્મી પર ડિપેન્ડન્ટ હતી અને આપણે ભણી પણ આજે આવી રહ્યા છે એટલે વસ્તુ સમજવાની વસ્તુ જડત્વની ચાકમાં ફેરફારનો વિરોધ ક્લિયર સૂત્ર શું આવે બેટા mi ri સ્ક્વેર અને ગતિ ઊર્જા શું આવશે a બરાબર હાફ m v સ્ક્વેર ની જગ્યાએ i ઓમેગા સ્ક્વેર કે કેવી ગતિ ઊર્જા છે શાક ગતિ ચલો તો હવે આને રેવા દે યાર બધું કામ પડીશ હમણાં ઉડાડ દેતા તો પાછી દોરવી પડતી હવે ધ્યાન આપીશું
કે મેસેજ વોકલ વોકલ કરે છે અચ્છા યાદ આવી ગયું IGK હા ડિંગર પ્રીમિયર મગજ તો છે ને યાદ રાખે છે મારી વાતો અને મારી વાતો હોય છે ને લોજિકલી જેને ફીલ થશે ને મારી વાતો પહેલા સેમમાં એના ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયો મેથ જે ભી હોય એમાં જબરદસ્ત માર્ક આવશે એવું ખાલી ભણાવતો નથી હું તમને નેચર સાથે રિલેટ કરીને ભણાવું છું શોર્ટકટ્સ જે બનાવીએ છીએ એ પણ લોજિકલ હોય છે અને ટોપિક જે સિલેક્ટ કરે છે ઓટોમેટિક સેન્ડ થઈ જાય છે કે ના આપણે કંઈક સારું કરી રહ્યા દેટ ઇઝ અનધર થિંગ ચલો આપણે અહીંયા વાત કરીએ પાણી પાણી શું કરે બેટા દર છે કે M1 લંબાઈ છે કે L2 અને T શું છે નથી એટલે 0 M1 L2 T0 સદિશ છે કે અદિશ તો જડત્વ હંમેશા અદિશ જડત્વની જાત માત્ર પણ અદિશ રહે છે આધાર તો ગઈ દળના વિતરણ પર દળ પર નહીં દળ પર ભી ખરું દળના વિતરણ પર પણ દળ પર ખરું ને દળના વિતરણ પર દળ પર લખી દઉં અંતર આર પર પણ આધાર રાખે ને દરેક અણુનું કે એટલે આનામાં આવી દળ અને દળના વિતરણ પર એટલે આર આવી સમજી ગયા કે નહીં તમને સમજણ પડે મેં લખ્યું એટલે આર બાકી આર અને દળ દળ પર તો લખવું પડે અને દળના વિતરણ પર દળનું વિતરણ એટલે કેટલા અંતરે દળ જો બધા કણોના છે એના પર આધાર રાખે છે બીજી વસ્તુ નમન એટલે નમનનો અર્થ શું છે તો નમનનો અર્થ એવો છે આ પહેલે છે આ સીધી છે બરાબર તો આ સીધી ઊભી રહે પણ આ નમેલી હોય તો જલ્દીથી પડી જાય હા કે ના એનો મતલબ શું તો આ નમન પર એ તમારે યાદ રાખવાનું નથી સમજાવીશું કે હમણાં તમને સમજાય તો આ સીધી હોય અને નમેલી હોય તો ક્યારે જલ્દી પડી શકવાની સંભાવના હોય નમેલી હોય ત્યારે હા કે ના કે જડતની ચાક માત્ર એ નમન પર પણ આધાર રાખે છે યસ ઓર નો હા અને બોર્ડ ફેરવવા માટે તમારે કેટલું બળ લગાડવું પડે તો એ બળ લગાડવું પડે એના જેને ટોર્ક મળશે પણ થોડી આડી યસ ઓર નો અમુક પેન તમે ઉભી કરી શકો છો આને ના ઉભી કરી શકે જોઈએ ચેક કરો ના અઘરું પડે છે પણ અમુક પેનો આપણે પાછળથી સપાટ હોય એને ઉભી કરી શકીએ છીએ પણ એને આમ રાખીએ તો ઓટોમેટિક કરી દેશે એટલે નમન કેટલું થયું છે એના પર પણ આધાર રાખે છે બોલો ક્લિયર બેટા હા કે ના યસ 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 અને નમન ને સમજવા માટે એક સિમ્પલ વાત તમને કહી દઉં એક વસ્તુ ને તમે આમ ઉભી રાખી છે આનો ટોર્ક કેટલું જીરો એ પરસેન્ટ નહીં નથી કરશે ના સ્થિર હોય છે પણ આની વસ્તુ ને તમે આમ રાખીને છોડી દો નમેલી છે ત્રિકા પણ આમ રાખીને છોડી દો તો ઓટોમેટિક પડી જશે તો આમાં જડત્વ આમાં આપણે કોઈ જાતે નથી પડતું આ વળી નથી છે જતી ભાઈ આમ પડી નથી જતી એટલે આનું જડત્વ વધારે છે આપણે બળ લગાડવું પડે અહીંયા કોઈ બળ લગાડવું પડે ના એટલે જડત્વ ઓછું છે એટલે જડત્વ શેના પર આધાર રાખે છે નમન પર ઓછું છે કે વધારે પછીની વાત ચર્ચા કરીશું આપણે પરંતુ શેના પર આધાર રાખે નમન પર હું સાબિત કરીને બતાવીશ હું સાબિત કરીને બતાવીશ હમણાં હા કે ના યસ 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 થોડી વારમાં બતાવીશું આપણે પરંતુ આજે જે આખું કન્સેપ્ટ છે એને એકવાર પકડી લઈએ એક કન્સેપ્ટ છે એ પકડી લઈએ હા યસ 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 ચલો ઠીક સ્ક્રીનશોટ લઈ લો યસ ડન ડન કે નહીં બેટા હા ડન ને ચલો હવે એક બીજી વસ્તુ આવે છે જેનું નામ છે ચક્રાવર્તનની વિદ્યા આ પતી જશે એટલે પછી આપણે કાલે દાખલા જોઈશું ચક્રાવર્તનની ત્રિજ્યા પતિ જશે એટલે કાલે આપણે દાખલા જોઈશું ચક્રાવર્તનની ત્રિજ્યાને નોટ કરવામાં આવશે કેપિટલ કે
હવે તમે કહેશો ચક્કરા વર્તન શું આવે ને નીકળી જશે ઇંગ્લિશ માં એને શું કહેવાય રેડિયસ ઓફ ગાયરેશન શું કહેવાય રેડિયસ ઓફ ગાયરેશન શું કહેવાય બેટા રેડિયસ ઓફ ગાયરેશન કહેવાય તે કઈ રીતના સમજીશું અહીંયા તો જડત્વની ચાર માત્રા आई बराबर सू समेशन एम आई आर आई करते हैं अबे ध्यान रखनी बात है सू ध्यान रखनी बात अबे हूं तुमने कहो अबे हूं तुमने कहो ध्यान आप सो एम आई એટલે आई માં કરનું કર તમે મને કહો पदार्थ नु गुणधर्म કેટલું થશે આ દ્રઢ પદાર્થ જે લીધે પદાર્થ નું ગુણધર્મ m બરાબર m1 plus m2 plus up to mn થાય આ કેના બેટા yes or no થાય કે ના થાય હવે જો બધા કણો સૂક્ષ્મ હોય અને બધાનો દળ સરખો હોય m1 m बराबर શું લખાય n = m લખાય કે ના લખાય દેખાય છે વિડિયો માં આ m बराबर nm દેખાઈ રહ્યું છે ને yes or no રેકોર્ડિંગ માં અહીંયા સુધી દેખાય છે તો આ નથી દેખાય પણ અહીંયા લખી દઉં રેકોર્ડિંગ માં નથી દેખાઈ રહ્યું અહીંયા લખી દઉં ને કુલ દળ શું લખાય m m m કેટલી વખત m n વખત તો n = m થાય yes or no બેટા એટલે પદાર્થનું કુલ દળ તમે આ રીતના લખી શકો છો yes તો અહીંયા આપણે તો કુલ દળ લાવવું હોય તો શું કરવું પડે છે કુલ દળ લાવવું હોય શું કરવું પડે તો જો અહીંયા હું લખું છું એ સમજો m1 = m2 = पर जो तुम्हारे कुल दल लाव हो तो n वडे गुणू पड़े અને n વડે ભાગવું પડે અને n વડે ગુણતા અને n વડે ભાગવું પડે n જોઈએ એટલે આવું કરવું તો અહીંયા શું લખાશે બેટા nn સમેશન ri સ્ક્વેર 1 ટુ n / n લખાય કે ના લખાય આ કેના બોલો આ કેના સમજા પડી આપણે શું કરવાનું છે આ સૂત્રમાં એક કણનું દળ બીજા કણનું દળ ત્રીજા કણનું દળ બધા કણોનું દળ અલગ અલગ આવે એના કરતા આપણે કુલ દળ લાવવું હોય પદાર્થનું તો n * m લાવવું પડે જો બધા કણોના દળ સરખા હોય તો સૂત્રમાં માનશું એટલે સરખા થઈ જશે ઓટોમેટિક તો તમારે એના માટે એ બધા કણોના દળ સરખા માને કે m આવ્યું m ને ક્યાં લખ્યું મેં બહાર લખ્યું બરાબર પણ આ કુલ દળ લાવવું હોય તો n વડે જોઈએ આપણે તો n વડે ગુણ્યા ને n વડે ભાગ્યા એટલે અહીંયા આવી ગયા n = m / n આને કહેવાય કુલ દળ m આને કહેવાય કુલ દળ અને આને કહેવાય ચક્રાવર્તનની ત્રિજ્યાનું વર્ગ સ્મોલ કે લખું છું ત્યારે પેલા કેપિટલ કે એટલે ગતિ ઊર્જા થઈ જાય પાછી i બરાબર m k² બોલો સમજ પડી ગઈ હા કે ના બેટા મેસેજ કરો ફાસ્ટ यस कांसेप्ट સમજાવું છું તમને કન્સેપ્ટ સમજાવું છું કુલ દળ લાવવો તો એટલે આપણે કહીએ કે કુલ દળ આવ્યો તો સાથે એક બીજી રાશિ આવી અને એ રાશિને આપણે શું કીધું k નો વર્ગ એટલે ચક્રાવર્તનની ત્રિજ્યાનો વર્ગ જ્યાં એ શું કહેવાય ચક્રાવર્તનની ત્રિજ્યા અને એનું સૂત્ર લખાશે બેટા अंडर रूट ऑफ आर आई स्क्वायर समेशन आर आई स्क्वायर / n हां समेशन
आई स्क्वायर अपॉन एन पाकू यस और नो समेशन आई स्क्वायर अपॉन एन की जगह के नो स्क्वायर लख्यो छे तो के बराबर शुं थशे आनु वर्गमूळ जेने आपणे चक्रावर्तनी त्रिज्या कहीए छीए અને એનો એકમ થશે બેટા મીટર કેમ એન તો કણોની સંખ્યા છે આઈ અંતર છે અંતરનો વર્ગ એનું વર્ગમૂળ તો મીટરનો વર્ગ એનું વર્ગમૂળ શું આવે મીટર હાકી ને અચ્છા હવે તમે એક વસ્તુ બીજી પણ સમજી શકો છો શું આને હું આ રીતના લખી શકું બેટા आई स्क्वायर नो सरवाळो अने कुल संख्या वडे भागो तो सरवाळो करीने कुल संख्या वडे भागो तो तमने क्यु मूल्य मळे सरेराश आ के ना आ सरेराश वर्ग नो सरेराश अने एनु वर्गमूळ आने आपणे आगळ कहीशुं आरएमएस एटले के रूट मीन स्क्वायर आगळ भणवाना छे चक्रावर्तनी त्रिज्या मगज में बेसी गई आई बराबर एम टी स्क्वायर आई बराबर एम टी स्क्वायर एकदम सिंपल स्क्रीनशॉट लो चलो तो बेटा तुम स्क्रीनशॉट ले लीजो तो जो नेक्स्ट लेक्चर में आपने भी प्रमेय जो जोइशु पची जड़त्वनी चाक मात्राना दाखला आपने पाउचन अंदर जो कोठो आयो छे एना सूत्रो क्यांथी आवे छे कोठो आपेलो छे बहु मोटो नथी एक पेज कवर करे छे अने एमां हुं 6 के 8 एवा कई છે હા ઓકે ટોપિક આપ્યા છે કે પદાર્થ એની જડત્વની ચાક માત્રા આટલી થાય છે એ હું તમને ડિરાઈવ કરતા શીખવાડું પરંતુ એના પહેલા કાલે હજુ કાલે આપણે જોવાના છે બે પ્રમેય જોવાના છે એના પછી જ આપણને જડત્વની ચાક માત્રાના જી નીટના દાખલાઓ અને અંદર જે કોઠો આપ્યો છે એ કોઠો સમજણ પડશે ઓકે આ વાત ખાસ મારી નોંધ કરજો અને હું તમને ડિટેલમાં આનો કન્સેપ્ટ તમને ચલાવવાનો છું ઓકે સો બી પ્રિપેર્ડ તૈયારી કરો બરાબર અને હોમવર્ક આજ રહેશે જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યા સૂત્રો ખાસ મેં જે કન્સેપ્ટ કરાવ્યો ડિટેલમાં એના પરથી કરશો ચલો બેટા બાય